જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં આવેલ જમઈ લશા દાતાર ઉપલા દાતારની જગ્યાના મહંત વિઠ્ઠલ બાપુ બ્રહ્મલીન થયા, તેમજ સમાધિ પર આજરોજ ધૂળ અને લોટ વિધિ કરવામાં આવી. પૂજ્ય વિઠ્ઠલ બાપુ દેવલોક પામતા તેમના સ્થાને ઉપલા દાતારની જગ્યાના મહંત તરીકે ભીમ બાપુની ચાદર વિધિ કરવામાં આવી, તેમજ દાતારની જગ્યાએ આવેલ કમાલશા બાપુની જગ્યાના મહંત તરીકે કિશોરભાઈની ચાદર વિધિ કરવામાં આવી અને ઉપલા દાતારની નીચે આવેલ જગ્યાએ મુનાભાઈને વિધિવત સોંપવામાં આવી. આ કાર્યક્રમમાં ગિરનાર ક્ષેત્રના મહામંડલેશ્વર ભારતી બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, મહાદેવગીરી બાપુ, શૈલજાદેવી તેમજ બુદ્ધગીરી બાપુ, દાતારની જગ્યાના મહંત ભીમ બાપુ તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા. જૂનાગઢ ભવનાથ તળેટીમાં ગિરનાર ક્ષેત્રમાં ગિરિમાળામાં આવેલું સિદ્ધ તીર્થસ્થાન દાતાર, આ દાતારમાં પૂર્વે જ્યાં પટેલ બાપુએ સેવાની જ્યોતને જ્વલંત રાખી હતી એવા આ સિદ્ધ સ્થાનમાં આપણા સૌની વચ્ચે ગુરુવારના રોજ અહીંના મહંત ભંડારી વિઠ્ઠલ બાપુનું કૈલાસ ગમન નિધન થયું. સેવક સમુદાય અને સાધુ સમાજમાં ઘેરો પ્રત્યાઘાત થયો. પરંપરાગત વિઠ્ઠલ બાપુની સમાધિ પટેલ બાપુની સમાધિની બાજુમાં દાતારની પવિત્ર ભૂમિમાં આપવામાં આવી. જોકે આ પરંપરાના મહંત ભંડારી દાતારની જવાબદારી સંભાળ્યા પછી નીચે આવતા નથી. વિઠ્ઠલ બાપુએ 28-30 વર્ષ સુધી દાતારમાં ઉપર રહી અહીંની પરંપરાને જ્વલંત રાખી પૂજા અને સેવાનું કાર્ય કરતા રહ્યા વિઠ્ઠલ બાપુ. વિઠ્ઠલ બાપુની સમાધિના આ કાર્યમાં સૌ સંતોએ સાથે મળી સેવક સમુદાયે સમાધિ આપી. આજ રોજ જ્યારે સમાધિને ભોગ આપ અને ધોળરોટ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગિરનાર મંડળને આમંત્રણ આપી અહીંયા સૌ સંતોની ઉપસ્થિતિમાં આપણા સૌના મહામંડલેશ્વર અને સૌનું જાણીતું નામ એવા 1008 ભારતી બાપુ, સમસ્ત અમારા ગિરનાર મંડળના સાધુ સમાજો, જૂનાગઢના આગેવાનોમાં ભીખાભાઈ જોશી, યોગીભાઈ પઢિયાર, અન્ય પત્રકાર મિત્રો તથા સેવક સમુદાયની બોળી હાજરીમાં આજે સૌ સાથે મળી દાતારની આરાધના અને પ્રાર્થના કરી રહ્યા છીએ અને આ પરંપરાને હરહમેશને માટે ચેતન રાખવા માટે અહીંની જે જવાબદારી સોંપવામાં આવી છે એવા ભીમ બાપુ અહીંના ભંડારી અને મહંતની નિયુક્તિ કરી છે. અહીંયા મશાલ સંભાળવામાં આવે છે અને મશાલની જવાબદારી એટલે બીજા આસિસ્ટન્ટ તરીકે કિશોર મહારાજની નિયુક્તિ કરી છે. અહીંયા દાતારનો ડેલો જે નીચે આવેલો છે એની જવાબદારી મુના મહારાજને આપવામાં આવી છે. આવો આ બંને અને ત્રણેય સંતો સાથે મળી દાતારની સેવાને જો જગાડતા રહે અને સદૈવ સેવાનો લાભ લેતા રહે, સેવક સમુદાયનો સાથ અને સહકાર રહે, સંતો પણ આ સંતોની સાથે છે, આપણા સૌની સદ્ભાવના વિઠ્ઠલ બાપુની ચેતનાની કલ્યાણ કરે એ જ પ્રાર્થના સાથે આપ સૌને આદેશ જય દાતા. હું યોગેન્દ્રસિંહ એટલે કે યોગી પઢિયાર, સરકાર નિયુક્ત ટ્રસ્ટી શ્રી દાતાર ટ્રસ્ટ. આજરોજ અહીંના મહાન શ્રી વિઠ્ઠલ બાપુ બ્રહ્મલીન થયા અને ગુરુવારે એમની સમાધિ આપવામાં આવી અને આજે અહીંયા સાધુ સાહીના નિયમ મુજબ ત્રીજે દિવસે ધૂળલોટનો જે કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં સમસ્ત ગિરનાર મંડળના સંતો કે જેમાં મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી મહાદેવગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ, શૈલજાદેવી સહિતના સમસ્ત ગિરનાર મંડળના સંતો અહીંયા પધાર્યા છે અને એ બધાને પ્રસાદનો કાર્યક્રમ છે. પૂજ્ય વિઠ્ઠલ બાપુએ પટેલ બાપુમાંથી પ્રેરણા લઈને સેવાની જ્યોત અહીંયા સદાય પ્રજ્વલિત રાખી અને ઉત્તરોત્તર ખૂબ આ જગ્યાની પ્રગતિ કરી છે. એવી ને એવી પ્રગતિ અહીંના નવનિયુક્ત મહંત એટલે કે ભંડારી શ્રી ભીમ બાપુ અને મશાલચી તરીકે જેમની વરણી કરવામાં આવી છે કિશોરભાઈ અને નીચેની જગ્યાનો જે વહીવટ સંભાળવાના છે મનુભાઈ કે જેને મુન્ના બાપુ તરીકે ઓળખવામાં આવે છે, એ બધા જ સાથે મળીને ઉત્તરોત્તર આ જગ્યાનો વિકાસ કરે અને ભોજન પ્રસાદ
આ જગ્યા એવી છે કે જે માગે અને આપે એનું નામ દાતાર ભગવાન, અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમી આ જગ્યા છે. અહીંયા નાત જાતના ભેદભાવ વિના કોઈ પણ લોકો આવે એને દર્શન અને ભોજન પ્રસાદ સતત મળતો રહે, બસ એ જ અભ્યર્થના. ગિરનારની પરંપરા મુજબ અહીંયા દાતાર બાપુની સુંદર જગ્યા છે. સ્વામી ભગવાન દત્તાત્રેય, માં જગદંબા, ગોરખનાથજી, નવનાથ, 84 સિદ્ધોના બેસણા જ્યાં છે ત્યાં ગઈ તારીખ 27 ગુરુવારે અહીંના ભંડારી શ્રી વિઠ્ઠલ બાપુ બ્રહ્મલીન થયા તેની સમાધિનો આજે ત્રીજો દિવસ છે. અને ત્રીજા દિવસે અમારી પરંપરા મુજબ આજે ત્રીજા દિવસે ધૂળ રોટનો પ્રોગ્રામ રહ્યો છે, જેમાં અહીંના આપણા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી બિરાજમાન છે, મારી બાજુમાં આપણા ગોરક્ષનાથ આશ્રમના ગિરનારના યોગી શ્રી શ્રીનાથ બાપુ સિવાય ખડ દર્શન સંતો, અને અહીંયા જે નવી સ્થાપિત પરંપરા મુજબ અહીંના ભંડારી શ્રી ભીમ બાપુ, સાથે સાથે કિશોરભાઈ બાપુ અને અન્ય ઉપસ્થિત મુન્ના બાપુ, એની નિયુક્તિ અહીંયા પરંપરા મુજબ કરવામાં આવી. એના હસ્તે ગુરુ પરંપરાની અમારી રીતિ પ્રમાણે આજે વિશાળ સાધુ સંતોનો ભંડારો અહીં રાખવામાં આવ્યો છે, એની સમાધિનો ધોરોટ રાખવામાં આવ્યો છે, અને આ પરંપરા સદૈવ જળવાઈ રહે એવી ભાવનાથી વર્ષોથી અહીં સેવા કરતા આપણા નવા નિયુક્ત ભીમ બાપુ આ પરંપરાને ચાર ચાંદ લગાડે એવી શુભકામના સાથે સૌ સંતોના સહિયારા આશીર્વાદ, અને એની આશીર્વાદની પરંપરામાં આજે આ વિઠ્ઠલ બાપુની સમાધિના ત્રીજા દિવસે ભંડારાનું સુંદર આયોજન થયું. અમારી પરંપરા મુજબ સમાધિ જાળવા માટે ત્રીજા દિવસે ધોરોટ આપવામાં આવે છે. એ ધોરોટના પ્રસંગે વિશાળ સંખ્યામાં સંતો, વિઠ્ઠલ બાપુના ભક્તો, દાતાર બાપુના પરંપરાના તમામ સેવકો અને આપ સૌની ઉપસ્થિતિમાં આ સુંદર સૌહાર્દપૂર્ણ કાર્યક્રમ આ સ્થાપિત થયો છે, ત્યારે અમારા સાધુ સંતો તરફથી અમે ખૂબ ખૂબ નવા નિયુક્ત થયેલા તમામ વ્યક્તિઓને આ પરંપરાને જાળવી રાખવાના આશીર્વાદ આપીએ છીએ. અસ્તુ, જય ગિરનારી. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પરેશભાઈ બુદ્ધભટ્ટી, જૂનાગઢ.